આપણા સમાજમાં ધર્મ અને રાજનીતિ એકબીજાની સાથે સંકળાયેલા રહ્યા છે. રાજનીતિમાં ધર્મની વાતો થતી રહે છે અને ધાર્મિક ગુરુઓ રાજનૈતિક નિવેદનો આપતા રહ્યા છે. હાલમાં જ સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીજીએ આમ આદમી પાર્ટીને લઈને આપ્યું છે મોટું નિવેદન. શું કહ્યું છે સ્વામીજીએ તે જાણવા માટે જુઓ આ વિડીયો. નમસ્કાર, હું નીલમ ખારેચા અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. આવણો 2022 માં તો આવશે તે ગુજરાતમાં. દિલ્હીથી આવણો આવશે, કોને સાફ કરશે કઈ નક્કી નહીં. અત્યારથી તૈયારી કરી જ રાખવી જોઈએ કે ભાઈ ગમે ને સાફ તો કરશે. આવણો છે એટલે સાફ તો થોડું ઘણું તો કરે જ તે. સુરતના અલકાપુરી રુસ્તમબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત શ્રી વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં એક રાજકીય ટિપ્પણી કરી જે વાયરલ થઈ રહી છે. વિશ્વવલ્લભ સ્વામીએ કથામાં કહ્યું કે દિલ્હીથી નીકળેલો સાવરણો કંઈક તો સાફ કરશે જ, સાવરણાનું તો કામ જ સાફ કરવાનું છે. ટૂંકમાં સ્વામીજીએ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવશે તેવું ગર્ભિત રીતે જણાવ્યું અને હવે આ વિડીયોને આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયાના પોસ્ટ સ્વરૂપે મૂકી વાયરલ કરવામાં આવે છે. તમે પણ સાંભળો કે સ્વામીજીએ શું કહ્યું. ગામડાઓમાં આપણે જઈએ તો પછી તો કેટલું ઈવડાય, લોકો દ્વેષવૃત્તિઓ રાખતા હોય. ચૂંટણી થઈ ગઈ પછી પાછો દ્વેષવૃત્તિઓ પેઢી દર પેઢી ચાલ્યા કરતી હોય ચૂંટણીને લઈ. એવું ન હોવું જોઈએ. લડ્યા હા મામા લડ્યા, જે જીત્યા ને હાર્યા, હાર જીત તો બધાની ત્યાં જ કરવાની હોય ભાઈ. પછી દ્વેષવૃત્તિ રખાય નહીં. કોઈને રાહુલ ગાંધી ગમતા હોય બે વખાણ્યા નહીં કરે, કોઈને કેજરીવાલ ગમતા હોય તો બે વખાણ્યા નહીં કોઈ કરે. એમાં આપણે દ્વેષ કરવાની જરૂર નથી. આવણો 2022માં તો આવશે તે ગુજરાતમાં. દિલ્હીથી આવણો આવશે, કોને સાફ કરશે કઈ નક્કી નહીં. અત્યારથી તૈયારી કરી જ રાખવી જોઈએ કે ભાઈ ગમે ને સાફ તો કરશે. આવણો છે એટલે સાફ તો થોડું ઘણું તો કરે જ તે. પછી દ્વેષ રાખો એ સારો નથી. કોકના વખાણ કરે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે વાત કરી છે તેનો ઉપયોગ આમ આદમી પાર્ટીના નેતાઓએ શરૂ કરી દીધો છે. આપના નેતાઓના ધ્યાન પર આવતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર વિશ્વવલ્લભ સ્વામીના પ્રવચનમાં આમ આદમી પાર્ટીની વાત કરતા દેખાઈ રહ્યા છે તે ભાગનો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના સંયોજક રામ ધડુકે લખ્યું કે સાંભળો સ્વામીજી શું કહે છે. 2022માં સાવરણો આવવાનો છે અને સફાઈ કરવાનો જ છે. સફાઈની શરૂઆત સુરતથી થઈ ચૂકી છે, હવે ગુજરાતમાં સફાઈ થશે. ઘણી વખત સંતો મહંતો કથાકારો દ્વારા રાજકીય પક્ષોને લઈને કેટલાક નિવેદનો આપવામાં આવતા હોય છે, આલોચના કરવામાં આવતી હોય છે કે પ્રશંસા કરતા વિડીયો પણ વાયરલ થતા હોય છે. હવે આ સ્વામીજીનો વિડીયો આમ આદમી પાર્ટીને કેટલો મદદરૂપ થઈ શકે છે તે તો જોવું જ રહ્યું. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપ અમારી સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી પણ જોડાઈ શકો છો. નમસ્કાર.